એક પરમ આદરણીય વંદનીય સ્વામી દેવાનંદ સાગરજી મહારાજ, ઉપસ્થિતના ધર્મપરાયણ ભાઈઓ, ભક્તિમતી માતાઓ, પરમ કૃપાળુ પરમાત્માની મહાજી અનુકંપાથી આ ભવ્ય ભારત દેશની અંદર દેવતાઓને પણ દુર્લભ એવો આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. દુર્લભ કેમ કહેવાય છે? તો આ માનવ જન્મની અંદર મોક્ષ રૂપી પદ દુર્લભ જે છે એ પ્રાપ્ત. એકવાર પ્રાપ્ત કરી લો પછી ફરીને પ્રાપ્ત કરવાનું કાંઈ બાકી રહેતું નથી. એકવાર એ પરમાત્માના સ્વરૂપને જાણી લો તો જાણવાનું બધું જણાય જણાય, જણાવવાનું બધું મળી જાય. કેવળ આ માનવ જીવનમાં પ્રાપ્ત થઈ શકે. તો માનવ જીવનના એક પણ ક્ષણ નિરર્થક ન જાય, એનો સદુપયોગ થાય એ રીતે આપણું જીવન આપણે જીવવું જોઈએ. કહેવત છે ને, કણ ત્યાગે કુતો ધનમ, ક્ષણ ત્યાગે, એવી કહેવત છે ને. એક એક કણ ભેગું કરો તો મહાન બની શકો. જેમ એક એક ટીપુ જળનું ભેગું થાય તો મહાન મોટો નર્મદાનો ડેમ ભરાય જાય છે. કારણ કે એક એક બુંદર પડે છે ને, એ મોટા ગંબા તો પડતા નથી. પરંતુ એક એક કુંજ દ્વારા એ સરદાર સરોવર ભરાય જાય છે અને એના દ્વારા કેટલા રાજ્યોની અંદર બધાને જળ પ્રાપ્ત થાય છે. ખેતીમાં, પીવામાં, ઘણી અન્ય કામો. તો જીવનની અંદર પ્રતિક્ષણ જો આપણે પરમાત્માનું ભજન જાપ કરીએ તો આપણું જીવન અવશ્ય સફળ થઈ જાય છે. એટલે નિરંતર સાંજે બેસો એટલે વિચાર કરો કે કેટલા વાગે જાગ્યા અને અત્યારે સવારની તૈયારી કરી છે તો કેટલા વાગ્યા છે અને એની અંદર આપણે શું શું કર્યું છે ને. જિંદગીના કપડામાં જેવી રીતે ઘણા વેપારીઓ રોજ મેળ કરે સવારથી સાંજ સુધીમાં, કેટલું કમાણ. ઘણા વેપારીઓ બાર મહિને દિવાળીએ નવા કપડા બનાવે ને, કેટલી આવક આવી. એમ આ માનવ જીવનની અંદર આપણે કેટલું સારું કમાણ આગળ આપણી સાથે આવે વાતો. કેવળ માનવ જીવનમાં જ વાતો કરી શકાય છે. બીજા ધર્મમાં આયા જે વાતો તૈયાર કર્યું હોય ને ખાવાનું થાય ભોગવવા. જેમ જોવાનીમાં તમે કમાઈ શકો અને ગટપણમાં શું કરવા બીજા જન્મ લઈએ કે આપણે દુઃખી ના થઈએ. ક્યારે દુઃખી ના થઈએ?
સારું કામ કરે તો ત્યારે સારું કામ કરો, સારી કમાણી કરી લો, કરીના નામની પુણ્ય ની કરી બધા આપણે કાઢી પછી જ ને કરી લે કમાણી હરે નામ આવું બધું
નકામો ભેગો નહીં કરવાનો, સારું કામ હોય લાખું મળે. દિવાળી ઉપર આપણે શું કરીએ, જરૂરી વસ્તુ રાખીએ બધું બહાર કાઢી ફેંકી દઈએ, કેતા દર કરતા દિવાળી ઉપર શું કરે, 12 મહિનામાં એક વાર તો પરોક્ષ પર ચોખ્ખા કરી નાખે કે નહીં, વધારો નો કચરો. આપણે રોજ એવો કચરો હોય ને, જે અંદર સકાળી નાખે. ઘણા બહેનો હોય રોજે રોજ આમ જયારે મકાનમાં જાઓ તો ચકાટી મોટો હોય, સાફ એટલું હોય, સરસ પાડે જે પોતા પોતા કરેલા ધોયેલા હોય, ઘરે એટલું ચોખ્ખું રાખે, એવું મન ચોખ્ખું રાખવાનું, એવી રીતે નિરંતર પૈસા શું કરે આત્મનાદર લેવાનો કહે છે. તો કહે છે હવે આપણે શું કરવાનું છે, મંત્ર ની અંદર એટલી તાકાત છે, એટલી શક્તિ છે કે તમે જે ઈચ્છા કરો કરી શકો. પરીક્ષિત રાજાનો જયારે મોક્ષ થઈ ગયો ત્યાર પછી આપણા પુત્ર જન્મે જય ગાદી ઉપર બેઠેલા હતા ને, પછાડી નથી હતા, પણ એક દિવસ એમણે વિચાર કર્યો કે મારા પિતાને મારવા વાળો મૃત્યુનું કારણ કોણ હતું.
અને નિષ્કામ કાર્યમાં યોગથી, નિષ્કામ કર્મ યોગથી મનને શુદ્ધ કરવાનું, ભક્તિ યોગથી મનને ધીર કરવાનું, ભગવાનની ભક્તિ એટલા માટે નિરંતર ભક્તિ જો આપણે કરતા રહેશું તો આપણું મન સંસારમાં ભટકશે નહીં, ભગવાનમાં ધીર થઈ જાય. હવે મન જો શુદ્ધ હોય અને ધીર હોય તો કે જે જ્ઞાનનો રંગ લાગે, જે આપણે સુંદર કહે છે કે રંગ લાગ્યો મને જાગો આપણને કોઈને ધ્યાન દેવું.